ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 20 એપ્રિલ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મહત્વના સમાચારો. ઇરોઝ નાવ વેબ ચેનલે વડાપ્રધાન મોદી પર વેબ સિરીઝ બનાવી છે. આ વેબ સિરીઝના 5 એપિસોડ રિલીઝ થઈ ગયા છે. આ સિરીઝમાં આગામી એપિસોડ રિલીઝ કરવા પર ઇલેક્શન કમિશને પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઇલેક્શન કમિશને પીએમ મોદીની બાયોપિક ફિલ્મની રિલીઝ પણ અટકાવી હતી. મંગળવારે 23 એપ્રિલે લોકસભા ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં ગુજરાત, કેરળ, ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલી તથા પોંડિચેરીની તમામ બેઠકો માટે મતદાન થશે. અન્ય રાજ્યોમાં આંશિક બેઠકો પર મતદાન થશે. કુલ 115 બેઠકો માટે મતદાન યોજાશે. 3જા તબક્કામાં અમિત શાહ, વરુણ ગાંધી, મુલાયમસિંહ યાદવ વગેરે દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે. દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મહિલા જસ્ટિસ ગોગોઈના ઘેર જુનિયર કોર્ટ આસિસ્ટન્ટના પદે કામ કરતી હતી. મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પીડિત મહિલાએ 22 ન્યાયમૂર્તિઓને ફરિયાદની નકલ સુપ્રત કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે પોતાના વિરુદ્ધ ષડયંત્ર થયાનો ઈશારો કર્યો હતો. તેમણે ન્યાયતંત્રની આઝાદી જોખમમાં હોવાની વાત પણ કહી હતી. સ્વ હેમભાઈ રામભાઈ મેડમ ટ્રસ્ટનો હું આભારી છું, કારણ કે આ ટ્રસ્ટની અંદર અમને કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા, ગવર્મેન્ટ જોબ, વિદ્યાર્થીને લગતી તમામે તમામ સહાય આ ટ્રસ્ટની અંદર અમને મળેલ છે. ભાણવડ તાલુકાના વિદ્યાર્થીઓને આ ટ્રસ્ટે અવારનવાર છેલ્લા 8 વર્ષથી વારંવાર ઘણી બધી સવલતો પૂરી પાડેલ છે. ઓનલાઈન ફોર્મ, ઓનલાઈન કોઈપણ જોબ આવી હોય ફોર્મ ભરવાનું, તો આ ટ્રસ્ટની અંદર અમે ફોર્મ ભરેલ છે. એની હોલ ટિકિટ કાઢેલી છે. તમામે તમામ કામ અમે અહીંથી ફ્રી, કોઈપણ જાતનો પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. આ તકે હું ભાણવડ તાલુકાના વિદ્યાર્થીઓ હતી પૂનમબેનનો સ્પેશિયલ આભાર માનીશ અને મારો મત વિકાસ અને પૂનમબેનને. જય હિન્દ. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલ આજે જામનગર આવ્યા હતા. તેમણે સ્થાનિક કોંગ્રેસી તથા મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. મતદાનના 2 દિવસ પહેલાની આ બેઠકે ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ગાંધી પરિવારની નજીક ગણાય છે. અંબાણી પરિવારના નીતાબેન અંબાણી આજે દ્વારકા આવ્યા હતા. તેમણે શારદાપીઠમાં જગત મંદિરની ધ્વજાજીનું પૂજન કર્યું હતું. તેઓ રિલાયન્સની આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે શુભાશીષ મેળવવા દ્વારકા આવે છે. હાલ આઈપીએલ ચાલી રહી છે ત્યારે નીતા અંબાણી ભગવાન દ્વારકાધીશના શરણે આવ્યા છે. તેમણે મુંબઈ ઇન્ડિયન્સના વિજયની કામનાથી જગત મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.